जो अच्छा एक लू एना ऊपर स्कल्पचर पर મારે હું અંજના ચેવલી સુરતની આર્ટિસ્ટ છું અને મેં કોમર્શિયલ આર્ટ કર્યું છે અને પછી તો મેં 22 વર્ષનો બ્રેક લઈને આજે નવેસરથી હું 3.5 વર્ષથી કામ કરું છું અને આજે જે મેં મારું નવી સિરીઝ જે શરૂ કરી છે સ્કલ્પચર પેઇન્ટિંગ તો સ્કલ્પચર એ મારું બહુ પ્રિય વિષય છે અને એમે એક એક સ્કલ્પચરને માટે એવી રીતે પેઇન્ટિંગ્સ કર્યું છે કે જ્યારે જે સ્કલ્પચરનું પેઇન્ટિંગ્સ કરું ત્યારે એને તરફ મેડિટેશન કરું એના એક એક મંત્રોચ્ચાર જ્યારે શિવનું પેઇન્ટિંગ કર્યું ત્યારે શિવના મંત્રોચ્ચાર સરસ્વતીનું કર્યું ત્યારે સરસ્વતી મંત્ર ગણેશનું કર્યું ત્યારે ગણેશના મંત્ર એટલે એક મેડિટેશનમાં મેં કયા એનાથી કર્યું છે કે મને પોતાને પણ નથી ખબર કે કયું ધ્યાન મને આ પેઇન્ટિંગ તરફ લઈ ગયું છે અને ખરેખર એટલે બહુ પોઝિટિવ પેઇન્ટિંગ્સ ફીલ કરાવે છે મને પોતાને પણ અને લોકોને આ રુદ્રનું પેઇન્ટિંગ છે અને આ સ્કલ્પચર વિજયનગરનનું છે અને અત્યારે એ મૂર્તિ શિકાગોમાં છે તો મને એ દુઃખ થયું છે કે આપણું ઇન્ડિયાનું પેઇન્ટિંગ અત્યારે યુએસમાં છે પણ એને સાચવવા માટે મેં આ પેઇન્ટિંગ્સમાં મેડિટેશન દ્વારા એટલે શિવજીના સતત મંત્રો દ્વારા અને ઓમકાર દ્વારા મેં આ ચિત્રને બનાવ્યું છે એટલું બધું પોઝિટિવિટી છે કે હું પોતે બી જાણતી નથી કે મારાથી આ ચિત્ર કેવી રીતે બન્યું છે અને આ બંને મુદ્રા પાર્વતીની મુદ્રાઓ છે અને એ બંને મુદ્રાઓ પણ આજે ન્યુયોર્કમાં છે કોઈક પર્સનલ વ્યક્તિ અને ત્યાં અને ત્યારે પણ શિવજીને પાર્વતી અને શિવજી તો ક્યારેય જુદા નથી તો ત્યારે પણ મેં શિવજીનું મંત્રોચ્ચાર દ્વારા બેસીને જેટલી વાર પેઇન્ટિંગ કર્યું એટલી વાર એની સાથે જ મેં મેડિટેશનથી પેઇન્ટિંગ્સ બનાવ્યા છે ઓકે હા થોડા નજીક આવી જજો હા હવે બોલો આ સરસ્વતીનું પેઇન્ટિંગ અત્યારે બન્યું છે આપણા ઇન્ડિયામાં પણ અત્યારે એ કોઈક ન્યુયોર્કના પ્રાઇવેટ રેસિડન્સમાં લાગ્યું છે અને એટલે જ મેં અહીંયા સાચવવા માટે કે આપણા ઇન્ડિયામાં પણ આટલા સારા આર્ટિસ્ટ છે સ્કલ્પચર આર્ટિસ્ટ તો એમનું અહીંયા યાદગીરી તરીકે રહે એને માટે પેઇન્ટિંગ મેં બનાવ્યું છે અને સતત સરસ્વતી મંત્રની આરાધનાથી મેં એને સિદ્ધ કરીને બનાવ્યું છે જે મને પોતાને પણ લાગે છે અને જોનારને બી એવું ફીલ થાય છે કે ખરેખર મેડિટેશન દ્વારા પેઇન્ટિંગ બન્યું છે બહુ સારું છે લાઈફમાં તરફ એક સંદેશ છે કે ભાઈ પોઝિટિવ તરફ જાઓ એમ એટલે એ બીજી વસ્તુ કે એમને જે પણ પસંદગી કરશે હેરિટેજ જોઈને પહેલી નજરે આપણને એ સાવ જોબ એવી તો પસંદગી કરશે પછી ઘણા બધા ચિંતા અત્યારે કે એનો નવા બિલ્ડિંગ પણ અત્યારના કારના બનવા માંડ્યા છે અને હવે એમની પાસે જ જોવું હોય તો જવું પડે બહુ સરસ કામ પણ એટલી બધી સારી ક્વોલિટીનું કર્યું છે કે આપણે વખાણ કરવા જ પડે ના કરવા હોય તો હું તો ખરેખર એની ફેમિલીનો પણ આભાર માનું છું કે રિયલમાં એની ફેમિલીની જે જવાબદારી હોય છે ને બધું સારું કામ કરવામાં ઘરનો એટલે સાસુ સસરા હસબન્ડ બધાનો સપોર્ટ જોઈએ છે કોઈ એક એમના હસબન્ડ સપોર્ટ કરે એકલા તો નહીં બધી ચાલુ ઘરમાં બીજી વ્યક્તિઓ પણ જે છે દરેકનો એટલો સારો સપોર્ટ એટલો જ આ શક્ય છે કોઈ પણ કલાની સાધના અભ્યાસ બહુ અઘરો હોય અમદાવાદની ગુફામાં જે બાર જી ગેલેર છે ત્યાં સુરતના અંજનાબેનનું ચિત્ર પ્રદર્શનનું આરતી ઓપનિંગ થયું છે મજા એટલી બધી આવી જોવાની કેમ કે જે નજરે જોઈએ છે એને
થ્રી ડાયમેન્શન વસ્તુને ટુ ડાયમેન્શનમાં પણ એમણે એટલો સરસ ન્યાય આપ્યો છે. એમના ખાસ તો જે મૂર્તિઓના ચિત્રો છે બિલકુલ મેટલ ક્વોલિટી, તમને એને સ્પર્શ કરવાની ઈચ્છા થાય. સરસ્વતીમાં તો એમણે અદ્ભુત કમાલ કરી છે. જ્યારે હમણાં ઉઠીને બહાર આવશે એમના લેન્ડસ્કેપ સ્ટ્રી જે સ્ટ્રીટના જે નાઇટના અને દિવસના છે એ પણ બહુ જ અદ્ભુત કર્યા છે. આ ઉંમરમાં એમણે આટલો સારો હથોટી છે અને ખાસ તો અભિનંદન એમના જે ગુરુ છે એમને પણ આપવા છે કે અમને બહુ સરસ એક દ્રષ્ટિ આપી છે. જીવનભર ચાલે એવું કામ કરશે ત્યારે થાકશે નહીં અને હંમેશા એન્જોય કરશે. એમને ખૂબ અભિનંદન. હું દિવ્યસ બાગડાવાલા છે, સુરતથી છું. હું પણ એટલે મારા ક્લાસ ચાલે છે અને ક્લાસમાં મારા સ્ટુડન્ટ આવે છે, તેમાંથી આ ત્રણ જણનું હમણાં એક્ઝિબિશન કર્યું છે. તેમાં લાસ્ટ સ્ટુડન્ટ છે અત્યારે, ત્રણ બે આગળ થઈ ગયા, ત્યાં ત્રીજું છે. હવે એ લોકોની વર્કની શરૂઆત છે ને, એ લોકો પેલા ગ્રે પેપરની ઉપર મેં ચારકોલને બધું વર્ક કરાવડાવ્યું. પછી મને લાગ્યું કે એક જ એની ઉપર આપણે હજુ આગળ વધીએ કંઈક, તો બે ત્રણ પેઇન્ટિંગ કરાવડાવ્યું. પછી પાછું મને હજુ હવે બ્લેક પર ટ્રાય માર્યે, તો બ્લેક પર કેવું લાગે. પછી એ લોકોને પાછું ફોટોગ્રાફ પડાવડાવ્યો અને એ લોકોને જ કહ્યું તમે દોરો ચલો. એ લોકોને જગ્યા કહી દો કે આ જગ્યા બજાવો, આ જગ્યા બજાવો, તે જગ્યા પર એમ કરીને એ લોકોને પાસે દોરાવડાવ્યું અને પોતા પડાવડાવ્યો. અને પછી એમાંથી મેં સિલેક્ટ કર્યા કે ચાલો આ વસ્તુ ઓકે છે. પછી પાછું થોડું રફ કરાવડાવ્યા પોસ્ટર કલરમાં. ધીરે 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 એમ થયું કે હવે આગળ વધવા જેવું છે આમાં. તો આ બ્લેક પર ટ્રાય મરાવડાવી તો બ્લેક પર ચાલુ જ થઈ ગયું. બોલ બે ત્રણ પેઇન્ટિંગ બન્યા પછી મને એવું લાગ્યું કે હવે એકદમ આગળ વધી રહ્યું છે. પછી મેં એ લોકોને સજેશન આપ્યું કે તમારે કંઈ એક્ઝિબિશન કોઈ કરવું છે તમારે, તો કીધું કે કઈ રીતે સુરતમાં સાયન્સ સેન્ટરમાં એક્ઝિબિશન માટે મેં દસ દસ પેઇન્ટિંગ એ લોકોને કીધેલું હતું. તો એ લોકોએ કુદરતી સારી મહેનત કરી તો પંદર પંદર પેઇન્ટિંગ બન્યા, તો બધા જ પેઇન્ટિંગ મૂક્યા લોકોને. પછી થોડાક દિવસ પછી થયા પાછું મેં કહ્યું કે અમારે પાછી બીજું કંઈ એક્ઝિબિશન કરવું છે, કંઈ તમારા પેઇન્ટિંગ એમને એમ પડી એના કરતાં કંઈક આગળ કંઈક કરો. તો પછી મને હું આગળ અમદાવાદ આટલે ગેલેરીમાં આવેલો તો મને ખ્યાલ છે આટલું વાતાવરણ બહુ સારું મને લાગ્યું. તો મને અચાનક મને માઇન્ડમાં આવ્યું કે એમને આટલે મોકલું ગુફામાં અંદર, નહીં તો બહાર ગમે આપને શોધો કે તમારે શરૂઆત તો કંઈક કરો એમ. તો પછી આ બહારનું મેં સજેશન આપ્યું, તે લોકોએ ઇન્ક્વાયરી કરીને બધું કર્યું. તો પછી નક્કી કરીને આ કરે એક્ઝિબિશન અત્યારે લોકો.